वडोदरा थी मोटा समाचार। बरोडा डेरी में भ्रष्टाचार ना आरोपों वच्चे प्रमुख दिनेश पटेल साथे खास बातचीत। तेओ तमाम आरोपों फगावी रहा छे। तेमणे कह्युं के केतन इनामदार ना तमाम आक्षेपो खोटा छे। केतन इनामदार खुद दूध उत्पादक नथी तो तेमणे केवी रीते खबर पड़े के दूध उत्पादक नो हित क्या छे। आ प्रकारना आक्षेपो तेमना द्वारा लगाववामां आव्या छे। थोड़ी ज वारमां दूध मंडळी ना प्रमुख दिनेश पटेल प्रेस कॉन्फरन्स કે આવા જે દૂધમાં સભાસદ નહીં, જે દૂધ મંડળીના પ્રમુખ નહીં, જેને ગોમની મંડળીનો અનુભવ નહીં, એવા માણસો આક્ષેપ કરશે તો હું ફરીથી આવા આક્ષેપોનો જવાબ નહીં આપું। પણ એવું કે જે મારા માતૃશ્રી તો છે, સભાસદ છે, કદાચ પ્રમુખને નથી ખબર। હું જે બોલું છું ને, હું જે બોલું છું એ બરાબર છે। કેતનભાઈએ પુરાવા સાથે બતાવ્યું છે ધોરા કુવા દૂધ ઉત્પાદક મંડળી છે, તેના તેમના ભાઈ પણ સદસ્ય છે। એમને મત આપ્યો છે, મત અપાયા છે, એમને કોઈ ઠરાવ આવ્યો છે, કોઈ સાધારણ સભામાં કોઈ વાર આવ્યા છે? આવે સભાસદ, સભાસદ હોય ભાઈ, 2 લાખ સભાસદો છે, 1200 મંડળી છે, મંડળીના પ્રમુખ મંત્રીઓનામાં ઓળખતા હોય, સભાસદ કોણ છે કે નહીં એનો સવાલ નહીં। ધારાસભ્યના નાતે એમને આક્ષેપ કર્યો છે, એ ભાજપના છે તો અમે ભાજપના છે, એ અપક્ષ ઉઠાયો હતો હું તો એ અપક્ષ ઉઠાઈને આવેલો હતો, એટલે પાર્ટી પાર્ટીની જગ્યાએ રે આક્ષેપ કર્યા છે તો એ અમારો પુરવાર કરાવી લે, એથી બીજું શું કહું। એક જ પાર્ટીના છે તો લડાઈ સાની, એ તો એમને પૂછવાનું ભાઈ, એમને એમને તો પુરાવા સાથે રજુ કરેલું છે એમના। તમે કીધું કે મિત્ર છે તો એમને પણ કહી શકાય, એમના પુરાવા, એમના પુરાવા વિગતે ચલો રજુ વિગતે એમને પુરાવા પુરાવા નોઈ મુદ્દો છે મામા, એમના ઇલેક્શન મુદ્દો છે એ તો એમને પૂછો। તપાસ માગી છે, તપાસ થઈને રિપોર્ટ થવા દો, એ બોલે એટલે ભગવાન બોલે છે, એ ભાઈ બોલે એટલે ભગવાન છે ભાઈ, એ મારા સાહેબ નહી, મારા અધિકારી નહી। જે મારે ઇન્ટરવ્યુ આપવાનું તે મેં તમને આપી દીધું, એ જે બોલે એ જેટલા પ્રશ્નો પૂછે એનો જવાબ એમને 13 મુદ્દા આપ્યા છે, એ 13 મુદ્દા 14 મુદ્દાનો જવાબ મારા વાઇસ ચેરમેન આપશે। તો એક છેલ્લો સવાલ, મધુશ્રી વાસ્તવ પણ આક્ષેપ કરે છે, કેતનભાઈ પણ આક્ષેપ કરે છે, આપને રાજકીય રીતે બદનામ કરવાનો કાવતરું છે શું માનો છો? કારણ કે બંને ભાજપના ધારાસભ્યો છે, આપ પણ ભાજપમાં છો, એ છૂટાઈ ગયેલા છે અને હું હારી ગયો છું, હું ડેરીનો પ્રમુખ છું, એવા ધારાસભ્ય છું, એ એમનું વહીવટ સંભાળે, હું મારો વહીવટ સંભાળે। પાર્ટી બધાને ઓળખે છે, પાર્ટી બધાને ઓળખે છે, મારે ફરિયાદ કરવાની ના હોય, પાર્ટીને કીધેલું છે લોકોએ, તો તપાસની રીતે તપાસ થશે અને જે ગુનેગાર પુરવાર થશે એને પાર્ટી ઠપ્પો આપશે। બીજામાં એમને એવો પણ આરોપ લગાવ્યો છે કે ડિરેક્ટરોના દૂધના ટેમ્પાઓ ચાલી રહ્યા છે અને દૂધમાં ભેળસેળ થઈ રહ્યો છે, શું કહેશો? સહકારી કાયદામાં ડિરેક્ટર કે ડિરેક્ટરનો ભાઈ ડાયરેક્ટ કોઈ રીતે ધંધો કરતા ના હોય, તેમ છતો એવો ભ્રમ હોય તો પુરવાર કરી બતાવો। આજે આજે લેટર લખ્યો છે તમારા સુધીનો, જે આપ સરકાર મંત્રીને તમને રજૂઆત કરવામાં આવી તેના પહેલા ક્યારેય કોઈ બાબતે ક્યારે રજૂઆત? હા, 10 દિવસ પહેલા મને ફોન આવ્યો કે તમારો વારો આઈટમ બહુ રમીને ચડી છે, મેં કે કોણ લાઈટ? તો કે કુલદીપ છે, હું એને 5000 મથી હરાવું, મતલબ 1 લાખ મથી હરાવજો, મને શું હોતો? એક ઘરમાં 2 ભાઈઓ હોય છે, એ પણ રાજકારણમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન કરતા હોય, ટિકિટની માગણી કરતા હોય, કુલદીપસિંહ કંઈ નાનો માણસ નહીં, એ પણ વકીલ છે, નોટરી છે, ધંધાધારી બી માણસ છે, વેપારી છે,
દૂધ ઉત્પાદક છે. હવે હું સમજાવું કે ચૂંટણી નહીં લડવાની અને ના લડે તો મેં તો ના જ કીધું છે કોઈ વિધાનસભા લડવાની કંઈ જરૂર નહીં. પણ ધારાસભ્યને એ ભાઈ એ નહીં, અમારા સાવલીના બે ડિરેક્ટર છે, એક રામસિંહભાઈ વાઘેલા અને કુલદીપસિંહ રાહુલજી. ગયા વખતના ઇલેક્શનમાં રામસિંહ વાઘેલાએ ફક્ત ધારાસભાની ચૂંટણી લડવાની માગણી કરેલી હોય તો એમને ધંધો બંધ કરાવી દીધો છે. વેરજેરની વૃત્તિથી એમને આક્ષેપો કર્યા છે હું જાહેરમાં કહું છું. એ તો કુલદીપસિંહને પૂછો. એક લાખ ટકા. જો આ ચૂંટણી વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને લડાઈ ના હોત તો મારો તો મિત્ર છે અહીંયા આવીને મને બધા પ્રશ્ન જે કંઈ અગવડ સગવડ હતી તે પૂછી આપ્યા હોત. 10 દિવસ પહેલાં પણ મને એવું કીધું કે આ છોકરાને નોકરી આપજો મમ્મ, તો મેં કીધું સહકાર ખાતાનું પરમિશન આવશે જ્યારે ભરતી કરવામાં આવશે ત્યારે અમે પેપરમાં જાહેરાત આપશું. આમ જનરલ એ બેને ખબર નહીં, આ કંઈ મારા બાપની સંસ્થા નહીં, 1.5 લાખ દૂધ ઉત્પાદકોની સંસ્થા છે. અને જે સંસ્થાઓ બંધ થઈ ગઈ છે બહુ હોશિયારી હોય તો આજે જવાબદારી લઈને ચાલુ કરે. દૂધ ઉત્પાદકોનું અમે કરીએ છીએ એ બીજા ખેડૂતોનું ભલું કરવું હોય તો એમની પાસે જગ્યા છે. હું સરકારમાં વિનંતી કરવાનો છું, સરકારને એક કાગળ લખવા કે આપણી જે આ ગંધારા સુગર અત્યારે બંધ છે અને સરદાર સુગર તો વેચાઈ ગઈ, પણ તો આ ખાલી ગંધારા સુગર કેતનભાઈને સોંપી દે અને ફરી ધમધમતી કરે એવી હું શુભકામનાઓ કેતનભાઈને આપું છું. હા કરી છે તો કાયમ જ કરો છો, અઠવાડિયે કરે, 10 દાડે કરે, ઈચ્છા થાય તર કરે. અચ્છા, એવો કહી રહ્યા છે કે સાવલી વિધાનસભાની જો ચૂંટણીનો મામલો હોય તો તેરે તે ડિરેક્ટરને ચેલેન્જ ફેંકી છે કે મારી સામે ચૂંટણી લડે બધાને 1 લાખ મત કે રહે. હજુ તો કોઈ લડવા જ નહીં આવ્યા ત્યારે પેલા શું કોમ ગભરાઈ જાય છે, અને એ એમના તાલુકાનો પ્રશ્ન છે. પણ મને એવું મોડે કીધું છે કે હું આ આઈટમને 65,000 મતે રહીશ, તો મેં એવું કીધું 1 લાખ મતે હરાવશો ભાઈ તો મને કોઈ લેવા દેવાની. એ દરબાર છે, હું પટેલ છું, હું કોઈ દરબારને ના રોકી શકું કે કોઈ પાટીદારને પણ ના રોકી શકું. નરેન્દ્ર મુખીની સામે હું વિધાનસભાની ચૂંટણી અપક્ષ લડ્યો હતો, એમ એમના તાલુકાનો પ્રશ્ન એવા એ સમજે. પણ મને આવું કીધેલું 10 દિવસ પહેલા. હું પાર્ટીનો માણસ છું, ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે. રાજકીય દુશ્મનાવટ તો છે જ નહીં ભયા, આજે મેં તો મારો મિત્ર છે એ તો એ બેને લેવા દેવા, એ 3 મહિનાથી પ્રેક્ટિસ કરે છે. બરોડાડેરીની ઇમેજ ખરડાય છે, કોઈ લીગલ એક્શન લેશે? બરોડાડેરીની ઇમેજ કારે ખરડાવાની? અરે પત્ર લખ્યો ડેપ્યુટી સીએમએ તપાસ. તેથી શું ભાઈ પત્ર લખે, તેથી શું પત્ર લખે, હજુ આક્ષેપો કરે, તપાસ કરાવે, અને તપાસમાં અમારી ભૂલ નીકળે. હું તો દાવાથી કહું છું કે ગુજરાતના તમામ સંઘોનો ઇતિહાસ જોઈ લો અને બરોડા ડેરીનો ઇતિહાસ જોઈ લો. ક્યારેય હું પણ સુખી માણસ છું, ધંધાવાળો માણસ છું, જીબી પણ એટલા સુખી છે, અને દૂધ ઉત્પાદકોના પૈસા જો લેવાના છો તો ભાવભીની રકમ જ ના મળે. અને કદાચ પેલા કોઈ આપ્યું હોય તો મને ખબર નહી. વિચાર છે બંધ દક્ષિણનો દાવો કરો. જે લોકોએ ખોટા આક્ષેપ કર્યા, આક્ષેપ પૂરવા ના થયા, તેમની પર દાવો કરીશ. બે હોય તો 22, બે હશે કે 22 હશે. મારી ઈચ્છા થશે ત્યારે આ કાર્યવાહી કરવા માટે મેં વકીલની સલાહ લીધી છે. એ બધું સાધારણ સભામાં અમે જણાવવાના છે. દરેક દૂધ મંડળી ઉપર અમારો અહેવાલ પહોંચી જવાનો છે. 15મી તારીખે સાધારણ સભા છે, 17 તારીખે ભાવભીની રકમ દૂધ ઉત્પાદકોના ખાતામાં પહોંચી જશે. એક વાત કહું તમને, એ કોઈ મારા બોસ નહીં કે મારા સાહેબ નહીં,
આક્ષેપ કરનારે આક્ષેપ કરે, મેં આટલો જવાબ આપું છું. હવે પુરવાર કરે તો આ હતા બનાસ ડેરી બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ, જેમણે મીડિયા સાથે વાતચીત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, કેતન ઇનામદારે જે પણ આક્ષેપો લગાવ્યા છે તે તમામ આક્ષેપોને ફગાવ્યા છે. તેમણે કહ્યું કે અમારી ભૂલ થતી હોય તો અમને જાણ કરી શકે છે. ડેરીનો વહીવટ એકદમ ચોખ્ખું છે, એક રૂપિયાની લોન વિના ડેરી ચલાવી રહ્યા છીએ. આક્ષેપો જો લાગતા હોય તો તેની તપાસ કરાવે, વહીવટી તપાસ માટે પણ ડેરી સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું તેમણે કહ્યું. ખોટા આક્ષેપ કરનાર સામે બદનક્ષીનો દાવો કરીશું તેવું પણ તેમણે કહ્યું છે. આપને જણાવી દઈએ, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. ગઈકાલે કેતન ઇનામદારે ઈશ્વર પટેલ રાજ્યના મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જે સંચાલકો છે તેઓ સભાસદોને યોગ્ય નફો નથી પહોંચાડી રહ્યા અને તેના કારણે સભાસદો દૂધ ઉત્પાદકોને નુકસાન જઈ રહ્યો છે. જો કે આ સમગ્ર મામલે હવે દિનેશ પટેલ પણ મેદાને આવ્યા છે. તેમણે તમામ સવાલોના જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે ખોટા આક્ષેપો છે, પાયાવિહોણા આક્ષેપો છે અને જો એવું લાગતું હોય કે કંઈ પણ ભ્રષ્ટાચાર જેવું છે તો તપાસ કરાવવામાં આવે. સમગ્ર તપાસ કરવા માટે હું તૈયાર છું.